ચલો હવે આપણે લોકો સ્ટાર્ટ કરીએ છીએ ગાઈઝ. ઉદાહરણ નંબર 23, ચલો આવી જાઓ ગાઈઝ. ઉદાહરણ નંબર 23 અને એનું નામ છે તરાના અને જીનીશા. શું કહે છે સમજવાની વખત કોશિશ કરો કે તરાના અને જીનીશા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 તેમની પેઢીનું પાકું શરીર તમને નીચે મુજબ આપ્યું છે. અહીંયા આપણે તમને બધાને ખબર છે કે દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે ક્યાંથી કરી છે ફ્રેન્ડ્સ? મૂડી લખીને. તો ચલો લખો મૂડી ખાતે જમા બાજુ બાકી આગળ લાવ્યા. તરાનામાં કેટલા? 1,90,000 અને જીનીશામાં 1,21,000. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? પેલા તો બીજું આપણી પાસે છે રોકડ અને બેંક. તો ચલો જુઓ જઈએ રોકડ અને બેંકમાં કેટલા રૂપિયા છે આપણી પાસે? 40,000. લખો જઈએ રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 40,000. બાકી આગળ લાવ્યા 40,000. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ઓકે આગળ પેલો વાલો 1/4/2017 ના તેઓએ રિહાનને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. પ્રવેશની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી. પહેલું, રિહાન મૂડી તરીકે 2,00,000 અને તેના ભાગને પાકડી પેટે રોકડા કેટલા લઈ આવશે? 18,000. ચલો મૂડી તરીકે 2,00,000 રૂપિયા રોકડા રિહાન લઈ આવે તો ધંધામાં રોકડ આવે, આવે તો ઉધાર. રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખો ગાઈસ 2,00,000 રૂપિયા. સામેના ખાતાનું નામ રિહાનના મૂડી ખાતે. અહીંયા ઉધાર તો રિહાનના મૂડી ખાતે શું કરી દેવાનું ગાઈસ? જમા 2,00,000 રૂપિયા. સામેના ખાતાનું નામ રોકડ અથવા બેંક ખાતે. નાઉ ઓકે એવરીવન, આવડું બધાને? એના પછી કીધું કે રિહાન છે એ પાઘડી તરીકે કેટલા રોકડા લઈ આવે છે? 18,000. રોકડા પાઘડીના લઈ આવે તો ધંધામાં પાઘડીના રોકડ આવે, આવે તો ઉધાર. રોકડ અને બેંકમાં ઉધાર બાજુ લખો 18,000. સેના લઈ આવ્યો છે ગાઈસ? પાઘડીના. તો અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. ક્લિયર બધાને એવરીવન? હવે જુઓ ગાઈસ સમજવાની વાત એ છે કે પાઘડીના એ રૂપિયા તો લઈ આવ્યો, પણ આ રૂપિયા આપણે કોને દેવાના? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો જો જે દાખલામાં નવું પ્રમાણ આપ્યું છે, હા દાખલામાં જુઓ તમને નવું પ્રમાણ આપ્યું છે. કેટલું? 4:3:3. જૂનું પ્રમાણ નથી આપ્યું, પણ જૂનું પ્રમાણ કેટલું હોય? કઈ ન કહેતો, 1:1. લખો સૌથી પહેલા વર્કિંગ નોટ નંબર 1, ત્યાગનું પ્રમાણ. ત્યાગનું ત્રણેયના નામ લખીએ, તરાના, જીનીશા, રિહા. ચલો દાખલામાં આપણને જૂનો ભાગ નથી આપ્યો, એટલે જૂનો ભાગ આપણે હંમેશા કેટલો લઈ લેવાનો ગાઈસ? 1:1. 1:1 એટલે 1 ને 1 કેટલા થશે ગાઈસ? 2:2. નવો ભાગ આપણને દાખલામાં કીધો છે કેટલો છે ગાઈસ? 4:3:3. 4 ને 3 7 ને 3 10 10 10. ક્લિયર? હવે આપણે લોકો શું કરવાનું છે? ત્યાગનું સૂત્ર લગાડવાનું છે. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો. વાત કરીએ આપણે તરાનાની, તરાનાનો જૂનો ભાગ કેટલો છે? 1/2. નવો ભાગ કેટલો છે? 4/10. તો હવે આપણે ફ્રેન્ડ શું કરશું કે અહીંયા છેદમાં 10 2 છે, નાના છેદમાં 10 છે. તો પેલા 2 નો ઘડીયો બોલો જઈએ, 2 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10. તો આ 2 ને આપણે 5 વડે ગુણીએ તો 10 થઈ જાય કે નહીં? અને આ તો ઓલરેડી 10 છે, તો અહીંયા કઈ કરવાનું નહીં. તારે ઉપર નીચે કેનાથી ગુણ દઈએ? 5 5 વડે. તો શું થાય? ગુણો જે 5 1 5 5 2 10 માઇનસ 4/10. એટલે 5 માંથી 4 જાય તો કેટલા થાય? 1/10. શું આવ્યો ફ્રેન્ડ્સ? ત્યાગ. ક્લિયર બધાને? એવી જ રીતના આપણે કરીએ જીનીશાનું. ચલો જીનીશાનો જૂનો ભાગ કેટલો છે?
એકના છેદમાં બે માઇનસ ત્રણ ના છેદમાં દસ. તો આને પણ ઉપર નીચે આપણે કેનાથી ગુણવા પડશે? પાંચ પાંચ વડે, ઉપર જેમ કર્યું હોય એમ. પાંચ એકુ પાંચ, પાંચ બે દસ, માઇનસ ત્રણ ના છેદમાં દસ બરાબર બે ના છેદમાં દસ બરાબર શું થશે માય ડિયર ફ્રેન્ડ્સ? ત્યાગ. ચલો બે નું ત્યાગ નું પ્રમાણ શું આવશે? ધેરફોર ત્યાગ નું પ્રમાણ બરાબર તરાના જીનીશા કેટલા થશે? એક જેમ બે. ક્લિયર? અહીંથી એક લીધો અને અહીંથી બે લીધા. હવે આપણે જે 18000 રૂપિયા પાઘડીના લઈ આવ્યા છીએ ને, એ 18000 રૂપિયા કોને દઈ દેવાના? આ તરાના અને જીનીશા ને દઈ દેવાના. અને કયા પ્રમાણમાં? એક જેમ બે માં. તો લખો અહીંયા, તરાના અને જીનીશાના મૂડી ખાતે જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કાઉન્સમાં લખજો એક જેમ બે, 18000 ને વેચો તો કેટલા થાય? 6000 અને 12000. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? આવડું કે નો આવડું એવરીવન? આવડું ને? શું થયું? 18000 ઉપર અત્યાર નો જ કરે ને શિયાળામાં વરસ છે કે? ચલો એના પછી આગળ, ચલો આગળ જુઓ. ચલો આગળ હવાલા નંબર બીજો, પાઘડી ના તફાવત ની જો રકમ હશે ને તો એ ક્યાં લઈ જશો? મૂડી ખાતે. હવે આગળ ખબર પડશે કે રીહાને કેટલા રૂપિયા પાઘડી ના થતા હતા અને કેટલા રૂપિયા લઈ આવ્યો છે. જો રૂપિયા ઘટતા હશે તો એ રૂપિયા ક્યાંથી લઈ લેશો? એના મૂડી ખાતામાંથી. નવું નફાનુકસાન નું પ્રમાણ થઈ ગયું. પાઘડી નું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું? 1,00,000. લખો વર્કિંગ નોટ નંબર 2, રીહાન ના ભાગની પાઘડી. વર્કિંગ નોટ નંબર 2, રિહાન ના ભાગની પાઘડી. ચલો કુલ પાઘડી નું મૂલ્ય કેટલું થયું છે ગાઈસ? 1,00,000. એને ગુણ્યા રિહાન નો ભાગ કેટલો છે પાઘડીમાં? તો એનો નફાનો ભાગ જુઓ, નફા નુકસાન એનું પ્રમાણ કેટલું છે રિહાન નું? 3/10, એટલે એટલી એને પાઘડી લઈ આવી જોઈએ. 30,000 રૂપિયા એને પાઘડી લઈ આવી પડશે. માઇનસ પાઘડી રોકડમાં લાવેલ એને થતા હતા કેટલા? એના ભાગના 30,000 થતા હતા, પણ એ લઈ આવ્યો તો કેટલા? 18,000 તો લઈ આવ્યો તો એ બિચારો. તો બાકી કેટલા રહ્યા? 12,000. ઈ જે 12,000 બાકી છે એને આપણે મૂકશું નહીં. ઈ રૂપિયા આપણે ક્યાંથી લઈ લેશું? રિહાન ના મૂડીમાંથી. રિહાન ના મૂડીમાંથી લેવા. તો શું આમ નોંધ કરો? રિહાન ના મૂડી ખાતે ઉધાર. મૂડી જમા હોય એમાંથી રૂપિયા કાઢીએ તો મૂડીને શું કરી દેવું પડે ફ્રેન્ડ્સ? ઉધાર. રિહાન ના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા ગાઈઝ? 12,000. એ રૂપિયા દઈ કોને દેવાના? તરાના ને જીનીશા. તે તરાના ના મૂડી ખાતે તે જીનીશા ના મૂડી ખાતે કૌંસમાં લખજો ત્યાગ નું પ્રમાણ એક જેમ બે, અહીંયા આવશે 4,000 એન્ડ અહીંયા આવશે 8,000. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? કન્ફર્મ બધાને એવરીવન? લખો, લખાઈ ગયું બધાને? ચલો આની ખતવણી કરીએ. રિહાન ના મૂડી ખાતે ઉધાર 12,000, પણ રિહાન ના મૂડી ખાતે ઉધાર બાજુ મારે 12,000 લખવા છે, પણ સામેના ખાતાનું નામ વિગતમાં લખીએ તો સામે બે ખાતા છે ને, એક 4,000 વાળા છે અને એક 8,000 વાળા, બે નું અલગ અલગ લખવું પડે. 4,000 ની સામે ઈ કોના હતા? તરાના. અને 8,000 કોનો હતો સામેના ખાતાનું નામ? જીનીશા.
હવે તરાના અને જીનીશાના મૂડી ખાતે જમા કરવાના છે, તો તરાના અને જીનીશાના મૂડી ખાતે જમા કરો કેટલા, તો કે આના 4000, નાના કેટલા 8000, અને સામેના ખાતાનું નામ કોણ હતો? રિહાન. સમજાણું કે ન સમજાણું? એવરીવન, 11માં ની ખતવણી કરી, બીજો આમાં કઈ છે નહીં. આવડું બધાને? એવરીવન આવડું કે ન આવડું? ઓકે, મેઇન વસ્તુ બસ આ હોય પછી તો નોર્મલ છે. શું? કારીગર વળતર પેટે રૂપિયા 8000 નો દાવો મંજૂર કરવો. 8000 નો દાવો મંજૂર કરવો એનો મતલબ શું થયો? તો કે કારીગરને આપણે 8000 રૂપિયા દાવાના રકમ ચૂકવવાના બાકી છે. મંજૂર કર્યા, હજી આપણે એને ચૂકવવા નથી, એટલે શું છે? ચૂકવવાનું બાકી. તો લખો, ચૂકવવા બાકી. કારીગર વળતર દાવો કેટલા રૂપિયા ગાઈસ? 8000. હવે તમે વિચારો કે તમારે કારીગરને 8000 કારણ વગરના દઈ દેવા પડશે, તો કારણ વગરના દઈ દેવા પડે તો તમને તો નુકસાન થાય, પણ આ નુકસાનને પહોંચી વળવા માટે જુઓ જે કારીગર વળતર અનામત આપણે અત્યાર સુધી કઈ ભેગું કર્યું છે બચત તરીકે, કેટલા? 12000. એટલે આપણે ભેગા કર્યા છે 12000, એમાંથી 8000 તો આપણે ચૂકવી દેવા પડશે. તો હજી આપણી પાસે કેટલા રહેશે ગાઈસ? 4000. હજી આપણી પાસે કેટલા રહેશે? 4000. આ 4000 કોને આપી દેવાના? જૂના ભાગીદારોને, કારણ કે જૂના ભાગીદારો બચત કરી છે. તો જૂના ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ લખો, કારીગર વળતર અનામત કયા પ્રમાણમાં દેવાના? જૂના. ત્યાગનું પ્રમાણ ખાલી પાઘડીમાં જ આવે, બાકી બધે કયું પ્રમાણ આવશે? જૂનું પ્રમાણ. અને એ કઈ પાઘડી? નવા ભાગીદાર વાળી. ઓકે, તો 4000 ને 1:1 માં વેચો એટલે કેટલા થાય ફ્રેન્ડ્સ? 2000 અને 2000. ક્લિયર બધાને? એવરીવન આવડું? એના પછી આગળ, રોકાણ રૂપિયા 48000 માં જીનીશા લઈ જાય છે. ચલો, જીનીશા રોકાણ લઈ જાય છે તો લેનારના મૂડી ખાતે ઉધાર થાય, એટલે જીનીશાના મૂડી ખાતે ઉધાર કરો 48000. સામેના ખાતાનું નામ શું લઈ જાય છે? રોકાણો લઈ જાય છે. એટલે અહીંયા શું લખવાનું? રોકાણો ખાતે. 48000 માં રોકાણો લઈ જાય છે, એટલે સામેના ખાતાનું નામ લખશું રોકાણો ખાતે. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? 48000 માં રોકાણ લઈ દીધું. જુઓ પેલા રોકાણો હતા કેટલા? 50000 ના હતા. લઈ કેટલા માં ગઈ? 48000 માં. તો 2000 નું શું થયું? ધંધાને નુકસાન. હવે આ 2000 નું ધંધાને નુકસાન થાય છે રોકાણનું, તો આ નુકસાનને પહોંચી વળવા માટે એને ભવિષ્ય ભૂતકાળમાં કઈ રોકાણ વધઘટ ફંડ બનાવ્યું છે? હા, કેટલા રૂપિયા બનાવ્યું હતું? 4000. એટલે 4000 ફંડ બનાવ્યું હતું, એમાંથી 2000 નું નુકસાન આપણે કાઢી નાખીએ તો હજી આપણી પાસે કેટલા પૈડા રહેશે? 2000. તો આ 2000 રૂપિયા આપણે કોને આપી દેશું? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો લખો ગાઈસ, રોકાણ વધઘટ ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ કયા પ્રમાણમાં? 1:1 માં વેચો તો કેટલો થાય ગાઈસ? 1000 ને 1000. 2000 વેચો તો ને, તો 1:1 માં વેચો એટલે 1000 1000. ક્લિયર આવડું બધાને? એવરીવન ચલો એના પછી આગળ, મળવાનું બાકી વ્યાજ 6000 નોંધાયેલ નથી. તો આ વ્યાજ છે 6000 કેવું છે? મળવાનું બાકી. તો મળવાનું બાકી હોય તો પેલી અસર આવડવી જોઈએ. ધંધાની શું કહેવાય? મિલકત. લેણું થઈ જાય ને, તો લખો મિલકત લેના બાજુ, મળવા બાકી રોકાણો નું વ્યાજ કેટલા રૂપિયા? 6000. વ્યાજ મળવાનું બાકી છે. આજે આપણને ખબર પડે કે હવે વ્યાજ તો મળવાનું બાકી છે, આપણે તો ચોપડામાં લખ્યું નથી, તો હવે આપણે લખી દઈએ તો એ આપણે શું થઈ જાય? આવક, ફાયદો. પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ લખો 6000 રૂપિયા મળવા બાકી રોકાણો નું વ્યાજ. ક્લિયર બધાને? એવરીવન થઈ ગયું? શ્યોર. ચલો એના પછી આગળ, લેણદારોએ લખેલી દેવીઓની રૂપિયા 10000 સ્વીકારેલ જે ચોપડે નોંધવાની બાકી છે. લેણદારોએ હુંડી લેખી. ચલો લેણદારો કેટલા હતા જુઓ જોઈએ? 30000. એને આપણી ઉપર 10000 ની ઊંડી લખી નાખી, એટલે આપણી પાસે બે ચોપડા હોય, એક લેણદાર નો ચોપડો હોય ને એક દેવી ઊંડી નો ચોપડો હોય.
તો લેણદાણા આપણી ઉપર ઊંડી લખી નાખી એટલે આપણે એનું નામ લેણદાણા લિસ્ટ માંથી કાઢી નાખવાનું અને દેવી ઊંડીના ચોપડામાં ચડાવી દેવાનું. ક્લિયર છે? તો લેણદારો કેટલા આપ્યા છે? 30,000. લખો જઈએ, મૂડી દેવા બાજુ લખો લેણદારો 30,000. માઇનસ દેવી હુંડી સ્વીકારેલ. કેટલા રૂપિયા ગાઈસ? 10,000. એટલે બાર કાઢો કેટલા? 20,000. અને દેવી હુંડી છે ન્યા ને ન્યા જોઈ, દેવી હુંડી કેટલા રૂપિયા? 10,000. કારણ કે જૂની નથી આપી, બાકી જૂની આપી હોત એમાં આપણે આને શું કરે પ્લસ કરી દે. સ્વાધીને એક દાખલો છે સેમ ટુ સેમ આના જેવો, એમાં દેવી હુંડી તમને આપી છે, એમાં આને શું કરી દેવાના? પ્લસ કરી દેવાના. ક્લિયર બધાને એવરીવન? કેવું? એના પછી આગળ જમીન મકાનની ચોપડી કિંમત એની બજાર કરતા 20% કેવી છે? ઓછી છે. એટલે બજાર કિંમત કરતા 20% ઓછી છે એટલે તમારા ચોપડામાં 20% ઓછી છે. એટલે તમારા ચોપડામાં તમે જમીન મકાન 1,00,000 લખ્યા છે પણ એ કેવા છે? 20% ઓછા. 20% ઓછા છે એનો મતલબ એમ કે 80% એ છે તમારા ચોપડામાં. અને આપણા ચોપડામાં 80 રૂપિયા હોય તો બજારમાં એનો ભાવ કેટલો હોય? 100 રૂપિયા હોય. બરોબર છે? આપણને કેટલા રૂપિયા આપ્યા છે? 1,00,000. તેનો બજારમાં ભાવ કેટલો હોય છે? 1,00,000 × 100 / 80 એટલે કેટલા થયા? 1,25,000. જો આ શબ્દ નું મહત્વ ને સમજો ગાઈસ, હજી કહું છું અને 3 સ્ટાર માર દેજો આમાં ભૂલ કરશો બધા, કે ચોપડે કિંમત કરતા તેની બજાર કિંમત 20%, જમીન મકાન ની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે એટલે બજારમાં 100 હોય તો તમે લોકો કેટલી લખી છે? ચોપડામાં 80 લખી છે. એટલે આપણે 80 લખી તો બજારમાં એનો ભાવ કેટલો? 100. આપણે 1,00,000 છે તો બજારમાં એનો ભાવ કેટલો છે? 1,25,000. ક્લિયર બધાને? આમાં ધ્યાન રાખજો એવરીવન. ચલો લખો, મિલકત લેણા બાજુ જમીન મકાન કેટલા ની પાસે 1,00,000 ની બજાર કિંમત કેટલી છે ફ્રેન્ડ્સ 1,25,000 એટલે એની કિંમત પણ શું થઈ જશે વધારો 25,000 નો એટલે 12 લખો 1,25,000. જમીન મકાન ની કિંમત 25,000 વધે તમને ફાયદો કે નુકસાન? ફાયદો છે. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 25,000 રૂપિયા જમીન મકાન ખાતે. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? 25,000 રૂપિયા જમીન મકાન ખાતે. આવડું બધાને એવરીવન? કન્ફર્મ થયું? એના પછી આગળ ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી 12,000 આવતા વર્ષે લઈ જવાના છે. ટોટલ 12,000 આવતા વર્ષે લઈ જવાના હોય તો આ 12,000 પ્રીમિયમ કેવું કહેવાય? અગાઉથી ચૂકેલ. તો અગાઉથી ચૂકેલ આપણું શું કહેવાય? લેણું. લખો મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે ગાઈઝ? 12,000. વીમા પ્રીમિયમ તમે અગાઉથી ચૂકવો છો અને તમને આ જે ખબર પડે કે ભાઈ ટોટલ આપણે જે ચૂકવાનું 12,000 તો આપણે આવતા વર્ષના ચૂકવા છે તો અત્યારે આપણને શું થઈ ગયો? આ વર્ષ માટે ફાયદો થઈ ગયો અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરી દેવાનું? જમા કરી દેવાનું. સમજાણું? થોડુંક વાંચવાનું વ્યવસ્થિત. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ થઈ ગયા માય ડિયર ફ્રેન્ડ્સ 12,000 રૂપિયા. કન્ફર્મ? ચલો એના પછી આગળ હવાલા બધા થઈ ગયા પૂરા ને આઈ હોપ સો કે બધા હવાલા એવડા હશે. એકવાર ફરીથી પાછો જોઈ લેવાનો વિડીયો. બરોબર છે? ચાલો બાકીની બધી વસ્તુ લખીએ. મૂડી થઈ ગયું, કારીગર થઈ ગયું, રોકાણ વધઘટ ભંડોળ થઈ ગયું, પ્રોવિડન્ટ ફંડ એમને રાખી દઈએ જ્યાં એ પૂછે ત્યાં ને ત્યાં લખી નાખો. પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા છે? 16,000. પછી હાલ ખાતાના વાત એમાં પણ કોઈ હવાલો નથી એટલે એ પણ એમને રાખી દઈએ. કેટલું છે? 20,000. ત્યાં ને ત્યાં જ. પછી
ખર્ચા ચૂકવવાના બાકી, એમાં પણ કોઈ હવાલો નથી એટલે એ પણ ત્યાં ને ત્યાં લખી દઈએ, ખર્ચા ચૂકવવાના બાકી કેટલા રૂપિયા છે? 15,000. લેણદારો નો તો હવાલો થઈ ગયો બરોબર ને, 15,000. સામે પાઘડી જૂની આપી છે 14,000 રૂપિયાની, તો આ પાઘડી જૂની છે એ નુકસાન સમજીને જૂના ભાગીદારો માંડી વાળશે. તો મૂડી ખાતે ઉતાર બાજુ લખો પાઘડી ખાતે કયા પ્રમાણમાં? જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ કેટલું છે? 1:1 એટલે કેટલા થાય? 7,000. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? આવડું. એના પછી આગળ જમીન મકાન થઈ ગયું, યંત્રો બાકી ને, યંત્રો જ્યાં પાસે ત્યાં જ લખી નાખો. મિલકત લેણા બાજુ યંત્રો કેટલા રૂપિયાના છે? 80,000. એના પછી આગળ રોકાણો થઈ ગયું, ઓલી લઈ ગઈ હતી, દેવાદારો 70,000, સ્ટોક 36,000. લખી નાખી એમનો ત્યાં ને ત્યાં જ, દેવાદારો 70,000, સ્ટોક 36,000. એમનામ લખી નાખવાનું બધું. એવરીવન આગળ રકમ લખાઈ ગઈ. સંશોધન અને વિકાસ ખર્ચા અને નફા નુકસાન ખાતું આપણી અવાસ્તવિક મિલકત કહેવાય, અને આને જૂના ભાગીદારો છે નુકસાન સમજી અને એના મૂડી ખાતે શું કરી દેશે ફ્રેન્ડ્સ? ઉધાર કરી દેશે. લખો સંશોધન અને વિકાસ ખર્ચ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ, સંશોધન અને વિકાસ ખર્ચ 1:1 માં વેચો કેટલો છે? 4,000. એના પછી નફા નુકસાન ખાતો એ પણ ત્યાં જ લખી નાખો. કેટલા પ્રમાણમાં? 1:1 માં કરો તો 10,000 ને 1:1 માં વેચો કેટલા થાય ફ્રેન્ડ્સ? 5,000. આવડું બધાને ગાઈડ? કન્ફર્મ આવડું? ક્લિયર? ઓકે ચલો, હવાલા બધા આઈ થિંક પૂરા, દાખલો પણ પૂરો. હવે કરીએ ટોટલ. ચલો શું ટોટલ થઈ છે આનો? 25 ને 12, 37 ને 6, 43,000. 43 આવે ને? 43,000. આ 43,000 છે અહીંયા ઘટા, એને શું કહેવાનું ફ્રેન્ડ? નફો. લખો 43,000 કોને દઈ દેવાનો? જૂના ભાગીદારો તરાના જીનીશા. જોતા જાજો જવાબ સરખો છે ને? 1:1 એટલે કેટલા થશે? 21,500. અહીંયા પણ કેટલા આવશે ફ્રેન્ડ? 21,500. આટલું ક્લિયર બધાને? એવરીવન ત્યાં ઉધાર, તો એના મૂડી ખાતે શું કરવાનું? જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે એકવીસ હજાર પાંચસો. ચલો ટોટલ કરીએ બધા સાઈડ નો, જમા બાજુ નો ટોટલ કરો ગાઈઝ. કેટલો થાય છે આનો? 2,24,500. 2,24,500 અહીંયા લખું, 2,24,500. ચલો એમાંથી આ માઇનસ કરો ત્રણેય ને, બાકી આગળ લઈ ગયા કેટલા? 2,08,500. ચલો આનો જીનીશાનો ટોટલ કરો એવરીવન. 1,65,500. અહીંયા લખી નાખો 1,65,500. એમાંથી આ બધું માઇનસ કરો કેટલા આવ્યા? 1,01,500. ચલો અહીંયા આનો 2,00,000 ટોટલ, એ 2,00,000 અહીંયા લખું, પછી 1,88,000. થયું બધાને સમજાણ એવરીવન? ચલો મૂડી, આખરની મૂડી કહેવાય, ક્યાં લખાય? મૂડી દેવા બાજુ લખો, મૂડી તરાના જીનીશા
બિહાર 2,08,500, 1,01,500 અને 1,88,000. ક્લિયર બધાને એવરીવન? ચલો હવે રોકડાને બેંક ખાતું બંધ કરીએ. 2,58,000, 2,58,000 અહીંયા બાકી આગળ લઈ ગયા 2,58,000 લખો અહીંયા રોકડ અથવા બેંક 2,58,000 અહીંયા એટલો આવે છે. કન્ફર્મ એવરીવન? તો એક વખત ટોટલ કરી લેજો, લાગે બાગે લોહી ની ધાર આપણી ઉપર નામ નહીં. સાચું છે ને? કન્ફર્મ ને? Okay, enough for today. We will meet tomorrow. Till then, Jai Hind, Jai Bharat, Jai Dwarkadish.